Rhapsody of Realities, आज सैटरडे 29 जनवरी 2022, शनिवार रैप्सोडी ऑफ रियलिटीज, आज शनिवार 29 जनवरी 2022, रैप्सोडी ऑफ रियलिटीज में पास्टर क्रिस ओयाकिलोम द्वारा जो वचन हमको सीखने के लिए मिला है, रोमन्स 10 चैप्टर 10 वर्स, रोमियो की पत्री 10 अध्याय 10 वचन, रोमियो की पत्री 10 अध्याय 10 वचन। इस वचन के आधार से आज का जो विषय है, ओपन योर हार्ट टू ट्रुथ, आपके हृदय को सच्चाई के लिए खोल दीजिए। ओपन योर हार्ट टू ट्रुथ, अपने हृदय को सच्चाई के लिए खोल दीजिए। आज शनिवार 29 जनवरी 2022, पास्टर क्रिस ओयाकिलो द्वारा આપણને જે વચન આજે શીખવા મળે છે રેપ્સોડી ઓફ રિયાલિટીઝ ની અંદર, એ વચન છે રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 10મી કલમ, રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 10મી કલમ। અને આ વચન દ્વારા જે આજનો ટોપિક છે તે છે ટોપિક ઓપન યોર હાર્ટ ટુ ટ્રુથ, સત્ય કે લિયે અપના હૃદય ખોલ દીજીએ, સત્યને માટે તમારા હૃદયને ખોલી દો। આજનો જે ટોપિક છે તે છે સત્યને માટે તમારા હૃદયને ખોલી દો। હમ વચન કે આધાર સે શીખેંગે, પાસ્ટર ક્રિસ ઓયાકિલોમ હમકો સિખાતે હૈ। આપણે વચનના આધારે શીખવીશું, પાસ્ટર ક્રિસ ઓયાકિલો આપણને શીખવે છે। રોમન્સ 10 ચેપ્ટર 10 વર્સ હમ પઢેંગે। ફોર વિથ ધ હાર્ટ મેન બિલીવેથ અનટુ રાઇટિયસનેસ એન્ડ વિથ ધ માઉથ કન્ફેશન ઇઝ મેડ અનટુ સેલ્વેશન। ઓર એક બાર પઢેંગે, રોમન્સ 10 ચેપ્ટર 10 વર્સ, ફોર વિથ ધ હાર્ટ મેન બિલીવેથ અનટુ રાઇટિયસનેસ એન્ડ વિથ ધ માઉથ કન્ફેશન ઇઝ મેડ અનટુ સેલ્વેશન। ઇસી વચન કો હમ હિન્દી મે પઢેંગે, રોમિયો કે પત્રી 10 અધ્યાય 10 વચન। क्योंकि धार्मिकता के लिए मन से विश्वास किया जाता है और उद्धार के लिए मुंह से अंगीकार किया जाता है। और एक बार पढ़ेंगे, रोमियो के पत्री 10 अध्याय 10 वचन। क्योंकि धार्मिकता के लिए मन से विश्वास किया जाता है और उद्धार के लिए मुंह से अंगीकार किया जाता है। रोमनो पत्र 10मो अध्याय अने 10मी कलम। कारण के ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે। ફરી એક વખત આપણે વાંચીશું, રોમનોનો પત્ર 2 ગુજરાતી બાઇબલ 10મો અધ્યાય અને 10મી કલમ। કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે। પાસ્ટર ક્રિસ ઓયાકિલોમ હમકો વચન કે આધાર સે સિખાતે હૈ। પાસ્ટર ક્રિસ ઓયાકિલો આપણને વચન ના આધારે શીખવે છે। ઇન જોન 7 ચેપ્ટર 2-5 વર્સ વી રીડ અબાઉટ ધ અનબિલીફ એન્ડ અપોઝિશન ઓફ ધ બ્રધર્સ ઓફ જીસસ અગેન્સ્ટ હિમ ડ્યુરિંગ ધ ફીસ્ટ ઓફ ટેબરનેકલ્સ। યોહન્ના રચિત સુસમાચાર ઉસકે સોરી હા યોહન્ના રચિત સુસમાચાર ઉસકે 2-5 વચન हमको पढ़ने के लिए मिलता है। अविश्वास और विरोध यीशु मसीह के भाई करते हैं, यीशु मसीह के विरोध में। યોહાનની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 2-5 કલમ ની અંદર એના જે ભાઈઓ હોય છે તે પ્રભુ યીશુનો વિરોધ કરે છે और अविश्वास करते हैं यीशु मसीह के ऊपर। ये बात को हम उस वचन में पढ़ते हैं। અને પ્રભુ ઈશુ પર અવિશ્વાસ કરે છે એ આપણે આ વચનની અંદર જોઈએ છે। જબ વહ પર્વ કે લિયે જા રહે હોતે હૈ ઉસ સમય, જ્યારે તેઓ માંડવા પર્વને માટે જઈ રહ્યા હતા તે સમયે। હમ વચન કો પઢ કર દેખેંગે, આપણે વચનને વાંચીને જોઈશું। ઇંગ્લિશ મે યે ન્યુ લિવિંગ ટ્રાન્સલેશન મે સે હૈ, ઇંગ્લિશ ની અંદર એ ન્યુ લિવિંગ ટ્રાન્સલેશન માંથી છે, ટ્રાન્સલેશન માંથી છે। જોન 7 ચેપ્ટર 3-4 વર્સ, યોહાના રચિત સુસમાચાર 3-4, ની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 3-4 કલમ ની અંદર, ગો વેર યોર ફોલોવર્સ કેન સી યોર મિરેકલ્સ, દે સ્કફ્ડ, યુ કાન્ટ બીકમ અ પબ્લિક ફિગર ઇફ યુ હાઇડ લાઈક ધીસ,
If you can do such wonderful things, prove it to the world. इसी वचन को हम हिंदी में देखेंगे, यूहन्ना रचित सुसमाचार 7:3-4 हम पढ़ेंगे हिंदी BSI बाइबल में से। इसलिए उसके भाइयों ने उससे कहा, यहाँ से यहूदिया को जा कि जो काम तू करता है उन्हें तेरे चेले वहां भी देखे, क्योंकि ऐसा कोई न होगा जो प्रसिद्ध होना चाहे और छिपकर काम करे। यदि तू यह काम करता है तो अपने आप को जगत पर प्रकट कर। और एक बार पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार उसके 7:3-4। इसलिए उसके भाइयों ने उससे कहा, यहाँ से यहूदियों को जा कि जो काम तू करता है उन्हें तेरे चेले वहां भी देखे, क्योंकि ऐसा कोई न होगा जो प्रसिद्ध होना चाहे और छिप कर काम करे। यदि तू यह काम करता है तो अपने आप को जगत पर प्रकट कर। આપણે ગુજરાતી બાઇબલ BSI માંથી વાંચીશું યોહાનને લખેલી સુવાર્તા 7:3-4 માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદિયામાં જા કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ, કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી। જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર। ફરી એક વખત આપણે વાંચીશું યોહાનને લખેલી સુવાર્તા 7:3-4 માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદિયામાં જા કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ, કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી। જો તું એ કામો કરે છે તો જગતની આગ વર્સ 5 સે સ્પેસિફિકલી ફોર ઇવન હિઝ બ્રધર્સ ડિડન્ટ બિલીવ ઇન હિમ। ખાસ તરીકે સે વચન 5 ઇસ પ્રકાર સે કહેતા હે, ખાસ તરીકે સે કહે રહા હે, ક્યોંકિ ઉસકે ભાઈ ભી ઉસ પર વિશ્વાસ નહીં કરતે થે। પાંચમું જે વચન છે તે ખાસ પ્રકારે અહીં કહેવામાં આવ્યું છે, કારણ કે એના જે ભાઈઓ છે તે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ નહીં કરતા હતા। 5મી કલમની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો। There is no doubt that his brothers would have heard from their mother about the miraculous birth of Jesus and the amazing stories of his childhood. અબ ઇસમે કોઈ સંદેહ તો રહેતા નહીં હે કે એમાં તો કોઈ સંદેહ કરવાની બાબત નહીં હતી કે ઉસકે ભાઈઓને સુન રખા હોગા ઉનકે માતા સે, એમના ભાઈઓએ સાંભળી રાખ્યું હશે એમની મમ્મી દ્વારા, કિસ પ્રકાર સે યેશુ મસીહ કા જન્મ ચમત્કાર સે હુઆ, કઈ રીતે પ્રભુ ઈશુનો જન્મ તો ચમત્કારિક રીતે થયો, ઓર કેસે અચંબિત બાતે ઉસકે બચપન મે હોતી થી, અને જયારે ઈશુ બાળક હતો ત્યારે કેટલી બધી અચંબો કરવા વાળી બાબતો થતી હતી। યે તો ઉનકો પતા હી રહેગા, તો એના ભાઈઓને તો આ બધી બાબતો ખબર, ઉનકે માતાને ઉનકો તો યે સુનાયા હી હોગા, એની મમ્મી એમ લોકોને એ સંભળાયું જ હશે। ઇસ વિષય મે તો કોઈ સંદેહ નહીં હે, તો આ વિષયમાં તો કોઈ પણ આપણે સંદેહ કરવાની જરૂર નથી। Their father Joseph must have told them about how received angelic visitations several times concerning Jesus. Unke pita Yusuf ne bhi, emna pita Yusuf pe par un bhaiyon ko bol rakha hoga kis prakar se, ena bhaiyon ne kahi rakhi hose kai prakar thi, Yusuf ne swarg dut ki bhent pai, Yusuf pe swarg dut ne મળ્યા હતા, કેસે અનેક બાર સ્વર્ગ દૂતો સે ઉસકી ભેટ હુઈ યેશુ કે સંબંધ સે, અને કેવા પ્રકાર થી સ્વર્ગ દૂતો ની સાથે પ્રભુ ઈશુ ના બારામાં એની ભેટ થઈ હતી। યેટ ધે ડિડન્ટ બિલીવ ઇન જીસસ, ઓર દેખો ફિર ભી વહ ભાઈ યેશુ મસીહ કે ઉપર વિશ્વાસ નહીં લા રહે થે, તેમ છતાં પણ એના જે ભાઈઓ છે પ્રભુ ઈશુના તે એના પર પ્રભુ ઈશુ પર વિશ્વાસ લાવી રહ્યા નહીં હતા। This tells us something. અબ યે બાત હમકો કુછ કહેતા હે,
હવે આ બાબત તો આપણને કશું કહે છે. બિલીવિંગ ઇઝ વિથ ધ હાર્ટ, જો વિશ્વાસ કરના હોતા હૈ વો આપકે હૃદય કે સાથ હોતા હૈ. અને જે વિશ્વાસ કરવાનું હોય છે તે તો તમારા હૃદયની સાથે હોય છે. યુ ચૂઝ ટુ બિલીવ એન્ડ યુ ચૂઝ ટુ હોલ્ડ ઇન યોર હાર્ટ. આપ ચુનાવ કરતે હો કે આપ વિશ્વાસ કરના હૈ, યા ફિર આપ ચુનાવ કરતે હો કે આપ અપને હૃદય કો કઠોર કરના ચાહતે હૈ. હવે તમે નિર્ણય કરો છો કે તમારે વિશ્વાસ કરવો છે કે નથી કરવો, એ તમારા હૃદયની સાથે છે. અગર તમે તમારું હૃદય કઠોર કરો છો તો તમે વિશ્વાસ નથી કરી શકતા. યે ચુનાવ તુમ્હારા અપના હૈ, આ નિર્ણય એ તો તમારો છે પોતાનો, કે તુમ ચુનાવ કરતે હો વિશ્વાસ કરે. તમે નિર્ણય લો છો કે તમે એ પસંદ કરો, ઓર તુમ ચુનાવ કરતે હો તુમ્હારા હૃદય કઠિન કરે, કે પછી તમે નિર્ણય કરો છો કે તમારું હૃદય તમે કઠોર કરો, તો તુમ્હારા ખુદ કા ચુનાવ રહેતા હૈ. યે એ તમારો પોતાનો નિર્ણય ફેસલો હોય છે. ઇસકે લિયે તુમ્હારા વિશ્વાસ કરના હૃદય કે સાથ હોતા હૈ. એટલા માટે તમારો વિશ્વાસ કરવો એ તો તમારા હૃદયની સાથે હોય છે. ક્યોંકિ વિશ્વાસ કરના યે તુમ્હારે હૃદય કે ચુનાવ પર રહેતા હૈ. કારણ કે વિશ્વાસ કરવો એ તો તમારા હૃદયના ચુનાવ ફેસલા કરવાની સાથે હોય છે, નિર્ણય કરવાની સાથે હોય છે. અવર થીમ વર્સ ઇઝ ફોર વિથ ધ હાર્ટ મેન બિલીવેથ અનટુ રાઇટિયસનેસ. જો શરૂઆતી વચન હમને પડા રૂમિયો કે પત્રી ઉસકે 10 અધ્યાય કા 10 વચન, ઉસમે ઇસ પ્રકાર સે લિખા હૈ. રોમિયો કે પત્રી ઉસકે 10 અધ્યાય કે 10 વચન મે ઇસ પ્રકાર સે લિખા હૈ, હમ પઢેંગે ઉસે ઓર એક બાર. ક્યોંકિ ધાર્મિકતા કે લિયે મન સે વિશ્વાસ કિયા જાતા હૈ. ઓર એક બાર પઢેંગે રોમિયો કે પત્રી 10 અધ્યાય કે 10 વચન, જો શરૂઆતી વચન હૈ ઉસમે એસા લિખા હૈ, ક્યોંકિ ધાર્મિકતા કે લિયે મન સે વિશ્વાસ કિયા જાતા હૈ. આપણે શરૂઆતી વચનમાં જોયું તે પ્રમાણે રોમનોનો પત્ર 10મા અધ્યાય 10મી કલમની અંદર શરૂઆતના વચનની અંદર એવું લખવામાં આવ્યું છે, કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે. ફરી એક વખત વાંચીશું, કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે. ઓપન યોર હાર્ટ ટુ ગોડ્સ ટ્રુથ. અપને હૃદય કો પરમેશ્વર કે સચ્ચાઈ કે લિયે આપને ખુદ હોકર ખોલના હૈ. તમે તમારા હૃદયને પ્રભુની સચ્ચાઈને માટે પોતે જ ખોલવાનું છે. સો મચ ઇઝ રિવીલ્ડ ટુ અસ ઇન ધ સ્ક્રિપ્ચર્સ અબાઉટ ધ ડિવિનિટી ઓફ જીસસ એન્ડ ધ સાલ્વેશન ઇન હિઝ નેમ. એમ્બ્રેસ ધીસ રિયાલિટીઝ. કેટલા કુછ પ્રકાશન હમારે ખાતિર, કેટલા બધા પ્રકટીકરણો આપણી ખાતિર વચનો કે અંદર લિખા રખા હૈ, વચનોની અંદર લખવામાં આવ્યું છે. યેશુ મસીહ કે ઈશ્વરીયતા કે વિષય મે, પ્રભુ ઈશ્વરની ઈશ્વરીયતા, પ્રભુની ઈશ્વરી બાબતોને માટે, ઓર ઉસકે નામ મે ઉદ્ધાર મિલતા હૈ ઇસ વિષય મે, અને પ્રભુ ઈશ્વરના નામની અંદર ઉદ્ધાર મળે છે એ બાબતોને માટે. હમને ઉન સારે સચ્ચાઈ કો ગલે લગાના હૈ. આપણે એ બધી જ સચ્ચાઈને ગલે લગાવવાની છે. યે હમારા જિમ્મેદારી હૈ ફૈસલા કરના. એ આપણી જવાબદારી છે નિર્ણય લેવાની. ક્યોંકિ યે ચુનાવ કરના હમારે હી ખુદ કે ફૈસલે મે બેઠા હુઆ હૈ. અને એ નિર્ણય લેવો એ તો આપણા જ પોતાના ફેસલા પર આધાર રાખે છે, કે હમ ઉન બાતો કો ગલે લગાના ચાહતે હૈ યા હમ ઉન બાતો કો નજરઅંદાજ કરના ચાહતે હૈ. તો આપણે એ બાબતોને ગલે લગાવવા માંગીએ છીએ કે પછી નજરઅંદાજ કરવા માંગીએ છીએ, એ આપણો પોતાનો નિર્ણય છે. તો આપને સચ્ચાઈ કો ગલે લગાના હૈ, તો આ સચ્ચાઈને તમારે ગલે લગાવવાનો છે અપને ખુદ કે મન કે ફૈસલે સે, તમારા પોતાના હૃદયના નિર્ણય દ્વારા. ગોડ્સ ડિઝાયર ઇઝ ફોર અસ ટુ બી ફ્યુલ્ડ વિથ ધ નોલેજ ઓફ હિઝ વિલ, ટુ નો હિઝ ટ્રુથ એન્ડ વોક અકોર્ડિંગલી. પરમેશ્વર કી ઈચ્છા હમારે લિયે યહી હૈ.
परमेश्वरनी इच्छा ए आपणा माटे आज छे कि हम उसके ज्ञान से भरपूर हो जाए, उसकी इच्छा को पहचाने। के परमेश्वरना ज्ञान थी आपणे भरपूर थी जाइए अने एनी इच्छा ने आपणे ओळखी सकीए, उसके सच्चाई को हम जाने, एनी सच्चाई ने आपणे जाणीए और उसकी इच्छा के ज्ञान और उसके सच्चाई को जानते हुए, एनी इच्छा ना इच्छा ने अने एना इच्छा नी इच्छा ना ज्ञान और उसके सच्चाई को जानते हुए अने ज्ञान ने जानी ने हमने उसी के अनुसार चलना है अने आपने एनाज प्रमाणे चालवानु छे। ये परमेश्वर की इच्छा है हमारे लिए અને એ પરમેશ્વરની ઈચ્છા છે આપણા માટે. That's why we find a prayer of the Spirit by the Apostle Paul for God's children in Colossians 1 chapter 9 verse Amplified Classic Edition. For this reason, we also from the day we heard of it have not ceased to pray and make special requests for you, asking that you may be filled with the full, deep and clear knowledge of His will in all spiritual wisdom, in comprehensive insight into the ways and purposes of God, and in understanding and discernment of spiritual things. Hallelujah! यही कारण है, आज कारण छे, हम देखते हैं प्रेरित पौल जो था, આપણે જોઈએ છે પાઉલ પ્રેરિત જે હતો, વહ પ્રાર્થના કિયા પવિત્ર આત્મા કે પ્રેરણા સે, એમણે પ્રાર્થના કરી પવિત્ર આત્માની પ્રેરણાથી, જો પરમેશ્વર કે સંતાનો કે લિયે ઉસને પ્રાર્થના કિયા, જે પરમેશ્વરના સંતાનોને માટે એણે પ્રાર્થના કરી, જિસે હમ પઢ સકતે હે, એને આપણે વાંચી શકીએ છીએ, કોલોસિયન્સ 1 ચેપ્ટર 9 વર્સ કોલોસીયનો પત્ર પહેલો અધ્યાય અને નવમી કલમ ની અંદર, કોલોસીયન કી પત્રી એક અધ્યાય નવ વચન, કોલોસીયનો પત્ર પહેલો અધ્યાય અને નવમી કલમ ની અંદર, જબ વો ઇંગ્લિશ મે પઢા હમને એમ્પ્લીફાઈડ ક્લાસિક એડિશન મે સે પઢા, ઇંગ્લિશ મે વાંચ્યું ત્યારે એમ્પ્લીફાઈડ વર્ઝન માંથી વાંચ્યું, હિન્દી મે હમ બીએસઆઈ મે સે પઢેંગે, હિન્દી માં બીએસઆઈ, ઇસીલિયે જિસ દિન સે યહ સુના હૈ हम भी तुम्हारे लिए यह प्रार्थना और विनती करना नहीं छोड़ते कि तुम सारे आत्मिक ज्ञान और समझ सहित परमेश्वर की इच्छा को पहचान में परिपूर्ण हो जाओ। और एक बार पढ़ेंगे कुलुसियों के पत्र एक अध्याय नौ वचन, इसीलिए जिस दिन से यह सुना है हम भी तुम्हारे लिए यह प्रार्थना और विनती करना नहीं छोड़ते कि तुम सारे आत्मिक ज्ञान और समझ सहित परमेश्वर की इच्छा की पहचान में परिपूर्ण हो जाओ। अपने गुजराती बाइबल बीएसए मथी वाचीसु कोलोसियनो पत्र पहलो अध्याय अने नवमी कलम, तमे सर्व आत्मिक समझन तथा बुद्धि मा देव नी इच्छा ना ज्ञान थी भरपूर थावो, ए माटे अमे ते सांभळ्यु ते दहाड़ा थी तमारे सर्व प्रार्थना तथा विनंती करवाने चूकता नथी। આપણે ફરી એકવાર વાંચીશું કોલોસીયનો પત્ર પહેલો અધ્યાય અને નવમી કલમ, તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ, એ માટે અમે તે સાંભળ્યું તે દહાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાની ચૂકતા નથી। હાલેલુયા હાલેલુયા, ધન્યવાદ કરતે હૈ પરમેશ્વર, धन्यवाद करिए छे परमेश्वर पिता, आपके वचन से हमने सीखा, तुम्हारा वचन द्वारा हमें सीख, हमने अपने फैसले से, हमें हमारे पोताना निर्णयों द्वारा विश्वास करना है परमेश्वर के वचनों में, विश्वास करवानो छे परमेश्वर ना वचनों पर। धन्यवाद पवित्र आत्मा, धन्यवाद पवित्र आत्मा, ये वचन पास्टर क्रिस ओयाखिलोम द्वारा हमें मिला, અમે ધન્યવાદ કરીએ છીએ કે આ વચન અમને પાસ્ટર ક્રિસ ઓયાપિલો દ્વારા અમને મળ્યા, હમારી ઉન્નતિ કે લિયે હમારે સામર્થ બઢને કે લિયે યે વચન કામ કર રહા હૈ, અમારી ઉન્નતિને માટે અમારી અંદર સામર્થ વધવા માટે આ વચનો અમારી અંદર કાર્ય કરી રહ્યા છે। ઈશ્વરીય રચના ડિવાઇન ઓર્ડરલીનેસ મે લેકર આ હમકો,
ઈશ્વરીય રચના ડિવાઇન ઓર્ડરનેસ ની અંદર અમને લઈને આવો, એન્ડ ફિક્સ કર હમકો, ફિટ અને ફિક્સ કરો અમને. નાસરી યશુ મસીહ કે નામ મે માંગતે હૈ પિતા, સુન ઓર કબૂલ કર. યશુ મસીહ ના નામ થી માંગીએ છે, સાંભળો અને કબૂલ કરો પિતા. અમેન 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 અમેન.